વૃષ્ટિ અને શિવમ કેસમાં નવો વળાંક આવ્યો છે. વૃષ્ટિએ પોતાની મરજીથી ઘર છોડ્યું છે. વૃષ્ટિએ પોતાની માતાને એક ઈમેલ કર્યો. ઈમેલમાં પોતાની મરજીથી ઘર છોડ્યાનો તેણે ઉલ્લેખ કર્યો છે. પોતે સહી સલામત હોવાનું વૃષ્ટિએ માતાને સંદેશ આપ્યો છે. મારી ચિંતા કરશો નહીં, તમે પણ એક દિવસ મને સમજશો. મિત્ર શિવમ વિશે વૃષ્ટિએ નથી કર્યો કોઈ પણ પ્રકારનો ખુલાસો. મારી સાથે કેટલીક એવી ઘટના બની જેથી મેં ઘર છોડ્યું છે. મને નોકરી મળી ગઈ છે અને હું ખુશ છું, તેવું પણ તેમણે ઈમેલમાં લખ્યું છે. પારિવારિક બાબતે ઘર છોડ્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ ઈમેલ છે જે અમે આપને દેખાડી રહ્યા છીએ. હું તમારી માફી માંગુ છું. તમને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ક્યારેય ન હતો. હું ફરી એકવાર માફી માંગુ છું. એવી કેટલીક વસ્તુ છે જેના કારણે હું તમારી સાથે જીવી ન શકું, માટે મારે જવું જ પડ્યું. મને ઘણા અનુભવો થયા છે જે હું તમારી સાથે વર્ણવવા માંગતી હતી, પણ હું તે વાતને યોગ્ય ન્યાય નહોતી આપી શકી. આ બધા અનુભવોએ મને આગળના નિર્ણય લેવા માટે મજબૂર કરી. હું તમને મેઇલ કરી રહી છું કે હું એકદમ સુરક્ષિત છું, મને નોકરી મળી ગઈ છે અને પપ્પા દરેક પગલામાં મારી સાથે છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું. ઘર છોડીને મેં તને ભારે દુઃખ પહોંચાડ્યું છે, પણ એક દિવસ તું મને સમજી શકીશ. મારી કોઈ ચિંતા કરશો નહીં, હું ખુશ છું. સંવાદદાતા અનિતા પટણી અમારી સાથે લાઈવ જોડાયા છે. અનિતા, લાંબા સમયથી પોલીસ આ સમગ્ર કેસમાં રોજ બરોજ અપડેટ મેળવી રહી છે, પરંતુ હવે એક ઈમેલે આખા કેસને એક નવો વળાંક આપી દીધો છે. આ ઈમેલ બાદ હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? સાથોસાથ શિવમ સાથેની કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ આ ઈમેલમાં થયો નથી, તો કેવા પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે? વૃષ્ટિ શિવમના ગુમ થવાની જે સમગ્ર મામલો હતો, જે રહસ્યમય રીતના લાપતાની જે વાતો હતી, તેમાં આજે વૃષ્ટિના એક ઈમેલે એક નવો વળાંક ચોક્કસ આપ્યો છે, જેમાં તે સ્પષ્ટ કહી રહી છે, પોતાની માતાને ઈમેલ લઈને કહી રહી છે કે તેમને તેને દુઃખ છે અને તેને લઈને તે માફી માંગી રહી છે, પરંતુ કેટલાક એવા અનુભવ થયા જેના કારણે તેને આ નિર્ણય લીધો છે. ત્યારે હાલ તો પોલીસ આ ઈમેલને લઈને હાલ તપાસ કરી રહ્યા છે. વૃષ્ટિના જે જીમેલ છે તેના આઈપી એડ્રેસના આધારે અત્યારે પોલીસે સમગ્ર કેસની તપાસ કરી છે, કારણ કે સીસીટીવીના આધારે જ્યારે પોલીસે તપાસ કરી હતી, 35 જેટલા સીસીટીવી ચેક કરતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે શિવમ અને વૃષ્ટિ બંને એક સાથે પોતાની મરજીથી નીકળ્યા હતા. અને આ ઈમેલે સ્પષ્ટ કરી દીધું છે કે વૃષ્ટિ પોતાની મરજી ઘરેથી નીકળી ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે બંને રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, તે ટ્રેન મારફતે ગુજરાત બહાર ગયા હોવાની પણ વાત છે, જેને લીધે હાલ તો પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંને કયા રાજ્યોમાં છે અને કઈ ટ્રેનમાં બેસીને હાલ તપાસ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ઈમેલની અંદર વૃષ્ટિ દ્વારા એક વાતનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને ખરાબ અનુભવ થયા હતા. કેવા ખરાબ અનુભવ થયા હતા તેને લઈને તેને કોઈ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તે ન્યાયની પણ વાત કરી રહી છે, પરિવારને આ અંગે જાણ નહીં કરવાની પણ વાત કરી રહી છે. તો આ તમામ મુદ્દા હાલ તો તપાસનો વિષય છે. પોલીસ અધિકારી અત્યારે આ ઈમેલને લઈને તપાસ કરી રહ્યા છે, આઈપી એડ્રેસની તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ મેલ ક્યાંથી કરવામાં આવ્યો અને તે વૃષ્ટિએ જ કર્યો છે કે કોઈ વ્યક્તિએ કર્યો છે, કારણ કે સમગ્ર મેલની અંદર ક્યાંય પણ શિવમનો ઉલ્લેખ નથી. જ્યારે વૃષ્ટિ અને શિવમ બંને સાથે ઘરેથી નીકળ્યા છે તે સીસીટીવી ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે, તો શિવમ ક્યાં છે, તેને નોકરી ક્યાં મળી છે અને તે શા માટે દૂર ગઈ છે તે બાબતે પણ કોઈ ઉલ્લેખ નહીં કરતા આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે. હાલ તો પોલીસ તેઓના લાપતાની તો તપાસ કરી રહી છે, પરંતુ મેલમાં જે ખરાબ અનુભવની વાત કરવામાં આવી છે અને શિવમ પણ ક્યાં છે તે તમામ મુદ્દે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. જે બિલકુલ અનિતા, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે. તો એક નવો વળાંક આ સમગ્ર કેસમાં આવ્યો છે. આ એ મેલ છે જેની અમે આપને તસવીર દેખાડી રહ્યા છે, પરંતુ ક્યાંય પણ શિવમનો ઉલ્લેખ નથી. હવે પોલીસ આઈપી એડ્રેસ મેળવીને તપાસ કરી રહી છે કે હકીકતમાં ક્યાંથી, કઈ જગ્યાએથી મેલ કરવામાં આવ્યો છે. એ શક્ય છે કે પોલીસે જાણવાનો પ્રયાસ કરતી હશે. બીજી તરફ સવાલ શંકા એ પણ ઉપજી રહી છે કે શું હકીકતમાં વૃષ્ટિએ જ આ મેલ કર્યો છે, પરંતુ આ વાતોને ધ્યાનમાં રાખી એવી વાત ચોક્કસ મનાઈ રહી છે કે વૃષ્ટિએ જ પોતાની માતાને આ મેલ કર્યો છે.